નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? આજે આપણે ધોરણ એક ની અંદર આવી વરસાદ એનો પાર્ટ ટુ ભણવાનો છે. કયો ભણવાનો છે? ટુ. પણ તમારી જે કલરવાળી જે સબ્જેક્ટ પૂછી છે એની અંદર તમને આપ્યું છે ગીત આપ્યું છે. પાના નંબર જો તમારે જૂનામાં 65 છે, પણ એમાં છે ચાલો ને રમીએ હોળી હોળી. આ છે ગીત, હું ગાઉં છું, તે બધા ધ્યાનથી સાંભળજો. જો દેખાય છે, ચાલો ને રમીએ હોળી હોળી, વરસાદ વાળો જે પાઠ છે એની અંદર આપ્યું છે. જો દેખાય છે, હા હું ગાઉં છું, તે બધા ધ્યાનથી સાંભળજો. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, ચાલો ચાલો ને રમીએ હોળી હોળી, વર્ષો વરસાદ ખૂબ આજે મુસળધાર, ઝરણા નાના જાય દોડી દોડી, ચાલો ને રમીએ હોળી હોળી, બાપુના છાપા નક્કા માથો થાય, કાપી કૂપીને કરીએ હોળી, ચાલો ને રમીએ હોળી હોળી, સાદીને શર્ટ વળી નાનીને મોટી, મૂકીએ પવનમાં છોડી છોડી, ખાલી રાખે તો ઊંધી વળે તો પાંદડાને ફૂલ પર તોડી તોડી, ચાલો ને રમીએ હોળી હોળી, જાશે દરિયા પાર પરીઓના દેશમાં, સૌથી પહેલી દોસ્ત મારી હોળી, ચાલો ને રમીએ હોળી હોળી. બાળ મિત્રો, આ ગીત છે ને, તમે વરસાદ આવે ત્યારે કેવી કાગળની હોળી બનાવીને પાણીમાં મૂકે છે, મૂકો છે ને, હે, તરતી તરતી જાય છે, તો આ બાળક પણ હોળી બનાવે છે. એમાં વરસાદ ખૂબ વરસ્યો છે, એણે શું કરે, એમાં ઝરણાના જો પાણી જતું હોય નાના નાના ઝરણામાં લીંબ લાગે છે, અને એણે હોળી શાની બનાવી છે, નક્કામાં બાપુના જે છાપા એટલે પેપર આવે છે ને, એ પેપરના જે છાપા છે એને કાપી કાપીને એણે હોળી બનાવી છે, અને સાદી બનાવી, સજવાળી બનાવી, તમે બનાવો છો ને એવી, અને એને પવનની અંદર મૂકી દીધી છે. પછી એની અંદર ખાલી હોય તે હોળી ઊંધી વળી જાય છે, એટલે એમાં શું ભર્યા છે, ફૂલ અને પાંદડા ભર્યા છે. અને આ હોળી ક્યાં જાય છે, દરિયા પાર પરીઓના દેશમાં, દરિયાની આગળ જે દેશ છે એ પરીઓના દેશમાં જાય છે. તો એવું કહે છે કે ચાલો ને રમીએ હોળી હોળી. તો એવું આ ગીત છે, તમારે આ ગીત વાંચજો, સાંભળજો, મમ્મીની પાસે પણ ગવડાવજો. આજે આપણે એની ખાલી જગ્યા પૂરીશું, બરાબર છે? તો તમે બધા ધ્યાનથી સાંભળજો, આપણે પૂરીશું, તમે બધા તૈયાર છો, તમારી CWની નોટમાં તમારે આ લખવાની છે, PDF આવે તો CWની નોટમાં અને AWની નોટમાં લખવાની છે. તૈયાર છે બધા? ચાલો આજે આપણે એની ખાલી જગ્યા પાઠ 4 આવે વરસાદ પાઠ 2 ખાલી જગ્યા પૂરી. હવે વરસાદ વાળો આપણે ગીત ગાતા હતા, બરાબર છે? આવે વરસાદ, ડે ભર્યો વરસાદ, ઉની રોટલી ને કારેલાનું સાત. તો એની અંદર હવે આ ખાલી જગ્યા છે, ઉની ઉની શું હતી, ઉની ઉની રોટલી, શું હતી, રોટલી. પછી ખાલી જગ્યાનું શાક બનાવ્યું, શાનું શાક બનાવ્યું છે, આવરે વરસાદમાં હોળી ખાલી હોય તો શું થઈ જાય છે, હોળી ખાલી હોય તો શું થઈ જાય છે, ઊંધી હોળી જાય, શું થઈ જાય છે, ઊંધી હોળી જાય. દોડી દોડીને શું જાય છે, દોડતા દોડતા પાણીનો વરસાદ પડે છે, ચારે બાજુ જુદા જુદા જાય છે, દોડી દોડીને શું જાય છે, ઝરણા જાય છે, શું જાય છે, ઝરણા જાય છે. સાદીને સઢવાળી શું છે, સાદીને સઢવાળી હોળી છે, શું છે, હોળી છે. અને હોળી શામાંથી બનાવી હતી, બાપુના જે છાપા હતા લક્કામાં એને કાપીને બનાવી હતી. તો બાળ મિત્રો, આ
ફરીથી બોલું છું ઉની ઉની રોટલી છે કારેલાનો શાક બનાવ્યું છે હોળીમાં ફૂલ અને પાંદડા ભર્યા છે હોળી ખાલી હોય તો ઉંધી વળી જાય છે દોડી દોડીને ઝરણા જાય છે સાદીની સડવાળી હોળી છે તો બાળ મિત્રો આ રીતે આપણે લખવાનું છે ફરી પાછા આવતા વિડીયોમાં ફરી મળીશું આવજો